લઈને સુરત યુથ કોંગ્રેસ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસ બહાર વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ પૂતળા દહનનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે પૂતળા દહન કર્યું ન હતું અને પૂતળું આંચકવામાં ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. બરવાળા લઠ્ઠાકાંડને લઈને યુથ કોંગ્રેસ દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરત ખાતે આવેલી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસની બહાર યુથ કોંગ્રેસ દ્વારા પૂતળા દહન કરવા માટેનો પ્રયાસ કરાયો હતો. જો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાને કારણે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ પૂતળું દહન કરી શક્યા ન હતા. લઠ્ઠાકાંડને લઈને યુથ કોંગ્રેસ દ્વારા શું આ છે ગૃહમંત્રીની કાળી કમાણીનો સ્ત્રોત ના પ્લે કાર્ડ સાથે વિરોધ કરાયો હતો. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની સુરત ઓફિસની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમજ જિલ્લા સેવા સદનની બહાર પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ રજૂઆત કરવા આવી શકે તેવી વાતને ધ્યાને રાખીને પોલીસ બંદોબસ્ત ત્યાં પણ ગોઠવી દેવાયો હતો. જો કે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા હર્ષ સંઘવીની ઓફિસની બહાર આવીને પૂતળા દહનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ પૂતળાનું દહન કરે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભારે સૂત્રોચ્ચારો કરીને હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરવામાં આવી છે. લઠ્ઠાકાંડને કારણે હવે રાજનીતિ પણ કરવામાં આવી રહી છે. આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર શરૂ થઈ ગયો છે. યુથ કોંગ્રેસ દ્વારા પૂતળું બાળવા ખૂબ મહેનત કરાઈ, પરંતુ પોલીસ તેમને સફળ થવા દીધા ન હતા. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.